હવે છોકરાઓ 7.4 તરફ જઈશું. સંચય, સંચયનો મતલબ શું થશે? તો કે સંચયનો મતલબ એટલે કે માત્ર પસંદગી, ગોઠવણીની જરૂર નથી. એટલે તમને એમ કહેવામાં આવે કે એન વસ્તુ આપી છે, એન વસ્તુઓમાંથી આર વસ્તુની પસંદગી. સંચયને અંગ્રેજીમાં શું કહેવાય? કોમ્બિનેશન, જે આપણે એનપીઆર લખતા હતા. એટલે ક્રમચયને શું કહેવાય? તો કે પરમ્યુટેશન, એટલે પી, અને સી એટલે કે કોમ્બિનેશન. એટલે એન વસ્તુઓમાંથી આર વસ્તુની પસંદગી, એને કહીશું એનસીઆર. એટલે કે સંચય અને સંચયમાં એન વસ્તુઓમાંથી આર વસ્તુની પસંદગીના પ્રકાર એટલે કે એનસીઆર. જો સંચય એટલે માત્ર પસંદગી, એટલે એન વસ્તુઓમાંથી આર વસ્તુની પસંદગી, એને કહીશું એનસીઆર. હવે તમને એક સરસ આઈડિયા આપું કે માની લો કે મારા પાસે 7 વસ્તુ છે, એમાંથી 3 વસ્તુની પસંદગી, એટલે લખાય 7C3. 7 વસ્તુમાંથી 3 વસ્તુની પસંદગી, એને લખાશે 7C3. હવે આને 2-3 રીતે ટ્રીટ કરાશે. તો કે એનસીઆર નું સૂત્ર શું? તો કે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. તો એ જ વસ્તુ મેં અહીંયા મેં લખું તો કે 7 ફેક્ટોરિયલ 7 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ, 7 માંથી 3 જાય તો 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. હવે આને જો ગણતરી આગળ વધાય તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખી લો. અગાઉ પણ સારે શીખવાડ્યું છે 7, 6, 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. એના નીચે આ 4 ફેક્ટોરિયલ કેન્સલ અને 3 ફેક્ટોરિયલને છૂટા પાડો, એટલે 4 ફેક્ટોરિયલ જશે. 3 × 2 = 6, 7 × 5 = 35. એટલે આ રીતે 7 વસ્તુમાંથી 3 વસ્તુની માત્ર પસંદગી છે, ગોઠવણી નથી, એના પ્રકાર કેટલા થશે? તો કે 35. હવે આટલે પોઈન્ટ પર આવો. માન લો કે આ વસ્તુ ન કરવી હોય આને, તો કોઈ આવું લખે ને કે 7C3. જો એક શોર્ટકટ બતાવે સર, હંમેશા ગણતરી હશે તો સર આવું જ કરશે. 7C3 તો 7 થી 3 નંબર પાછળ ખસવાનું, 7 × 6 × 5 અને નીચે 1 × 2 × 3. જવાબ તો એ જ આવવાનો છે. 4 ફેક્ટોરિયલ કેન્સલ થાય. એટલે કોઈક વખતે સર એવું કહે કે 11C3, તો આવું લખાય 11, 10, 9. 11 થી 3 નંબર પાછળ 1, 2, 3 સાદું રૂપ આપી દેવાનું. એટલે કે એનસીઆર નો મતલબ કે એન વસ્તુઓ માટે આર વસ્તુ પસંદ કરી પર કરવાની છે અને ગોઠવણી કરવાની નથી. એનસીઆર એટલે એન વસ્તુ માટે આર વસ્તુ પસંદ કરવાના પ્રકાર. તો કે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. 7C3 સર એક ઉદાહરણ લીધું, સાદો રૂપ આપ્યું. હવે આ રીતે સૂત્ર શીખજો. તદુપરાંત મેં બીજા કેટલાક સૂત્ર આપીશ. તો કે ફરી એકવાર 7C3 તમે આમ જ છોડતા શીખજો, 7 થી 3 નંબર પાછળ અને નીચે 1 થી 3 નંબર આગળ. હવે મેં એમ કહું કે આના સાથે સાથે કદાચ જરૂર પડે કે ન પડે, પણ આપણને એક સૂત્ર યાદ રાખજો, NCR equals to NCN minus R. NCR equals to NCN minus R. એનો સરસ ઉદાહરણ આપું કે માનો કે 11C8. તો કે 11 માંથી કેટલી વસ્તુ પસંદ કરવાની? 8. હવે આનું જો તમે સાદું રૂપ આપવા જાઓ તો 11 થી 8 નંબર પાછળ જાઓ, નીચે 1 થી 8. આવું જો ન કરવું હોય તો એ આ 11C8 કોના બરાબર થાય? તો 11CN-R. આ જે છે તે તમારો N છે, આ જે છે તમારો R છે, એટલે 11CN-R. એટલે 11C8 એ ખરેખર કોના બરાબર થશે? તો કે 11C3. એટલે હવે 11 થી 8 નંબર પાછળ જાઓ, લાઈક 11, 10, 9, 8, 7 સમથિંગ અને 1, 2, 3, 4 અપ ટુ 8 કટ કરો, પણ 11C8 એ કોના બરાબર થાય? તો કે 11C3. એટલે 11C8 નું મૂલ્ય 11, 10, 9, 1, 2 અને 3 સાદું રૂપ આપી દો. એટલે મેં એમ કહું કે અત્યારે જે સર સૂત્ર આપે છે તે 2 સૂત્ર તમને આપ્યા છે, આમાં 3 પોઈન્ટ મેં યાદ રાખવાના છે. તો એક પહેલો પોઈન્ટ કે NCR બરાબર N ફેક્ટોરિયલ અપોન N માઇનસ R ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ. ગણતરી સરળ કરવા માટે NCR બરાબર NCN માઇનસ R. અને પેલો ત્રીજો કન્સેપ્ટ બતાવેલો સરે, માન લો કે 11C4 હોય તો 11 થી 4 સંખ્યા પાછા ખસો અને નીચે 1 × 2 × 3 × 4 સમથિંગ લાઈક ડેટ. વે આગળ જતા જો કોઈ બીજા એકાદ કન્સેપ્ટની જરૂર પડશે તો સર તમને આપશે, પણ આનાથી તમારું કામ થઈ જશે. એટલે મેઇન આટલા પોઈન્ટ યાદ રાખો, સંચયનો મતલબ માત્ર પસંદગી, આ એનસીઆરનું સૂત્ર, અને સરળતા માટે એનસીઆર ઇક્વલ્સ ટુ એનસીએન માઇનસ આર, અને આ સાદું રૂપ આપવા માટે આટલું જોઈ લો. દાખલા તરફ જઈશું ચોપડીના.
7.4 એનો પહેલો દાખલા તરફ જઈશું. પહેલો દાખલો કહે છે કે જો NC8 equals to NC2 હોય તો NC8 equals to NC2 હોય તો શોધવાનું શું છે? તો કે NC2, પણ NC2 ક્યારે મળે? કે N મળે ત્યારે. N તો અજ્ઞાત છે, એટલે જો મને બરાબર સાંભળજો, NC8 equals to NC N-2. આમાં મેં આના ઉપર બેમાંથી ગમે તે એક પર મેં આના ઉપર સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર આપ્યું છે? તો કે NCR equals to NCN-R. આવા કિસ્સામાં ગમે તે બેમાંથી એક પર આ સૂત્ર આપી દો, ગમે તે એક પર. આના ઉપર આપશો તો પણ ચાલશે, આના ઉપર આપશો તો પણ ચાલશે. એટલે કે એમ કહું કે મેં હજુ એને ડિટેલમાં લખું તો મેં એમ કહેવા માંગુ, આટલું રફ કરું છું અને એક સ્ટેપ સર વધારે આપશે, કે NC8 equals to NC2 equals to NCN-2. મેં એમ કહું કે આના ઉપર આ સૂત્ર આપી દીધું છે, NCR equals to NCN-R. હવે મેં એમ કહું કે આ બેનો તો મતલબ નથી, એટલે આને આના જોડે સરખાવી દો. એટલે NC2, હવે એમ કહો એક સ્ટેપ વધારે, તો NC8 = NCN-2. હવે ઉપર તો સરખું જ છે, આને સરખાવો એટલે 8 = N-R. આ તમારો R છે, એટલે R ની કિંમતો સરખાવી, R ને ડાબી બાજુ લઈ આવો. અચ્છા, NC N-R કેટલો છે? 2. 2 ને બાજુ પર એડ કરો એટલે N બરાબર કેટલા આવશે? 10. હવે મને તો NC2 જોઈએ છે, એટલે N ફરી એક વાર સર લખે તો કે NC2, પણ હવે N બરાબર 10 એટલે NC2 સરે શું શીખવાડું? NC2 એટલે 10 થી 2 નંબર પાછળ 1 × 2, 5 × 9 = 45. એટલે NC8 = NC2 હોય તો NC2 શોધો, પણ NC2 શોધવા માટે પહેલા શું શોધવું પડે? N. તો NC8 = NC2 લખ્યું. તમે આ જ વસ્તુ આનો ડાબી બાજુ પણ કરી શકો, પણ ગમે તે એક બાજુ, એટલે NC2 = NCN-2 આ સૂત્રનો ઉપયોગ કરો. X = Y = Z, તો મેં X ને કોના જોડે સરખાયા? Z જોડે. અને R ની કિંમત કહેવાય, આ R છે, તો R ની કિંમતો બે ની સરખાવો, N મળે. આમાં N ની કિંમત મૂકીને સાડુરુ જોઈ લો. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે બીજો ક્વેશ્ચન છે. બીજા ક્વેશ્ચન તરફ જઈશું. તો જે બીજો ક્વેશ્ચન કહીશ કે N ની કિંમત શોધવાની છે. અગાઉમાં પણ એ જ હતું, પણ સાથે એક સ્ટેપ વધારે હતો, N ની કિંમત શોધો. એમાં પહેલો પ્રશ્ન આ છે, 2NC3 ગુણોત્તર NC3 equals to 12 ગુણોત્તર N બરાબર 1/12, તો N શોધવાનો. અને બીજો દાખલો પણ મેં અહીંયા રકમ લખી દઉં, તો કે 2NC3 ગુણોત્તર NC3 બરાબર 11 ગુણોત્તર 1. હવે બે કિસ્સામાં શોધવાનું તો શું છે? N જ છે. બે કિસ્સામાં શોધવાનો N છે. હવે જો અહીંયા આને આને આવું લખાશે 2NC3, એના નીચે લખો NC3, બારના નીચે. હવે મેં એમ કહું કે આમાં પહેલું સૂત્ર કામ નહીં કરે. કહ્યું NCR બરાબર, અગાઉ આપણે અમને જોયું હતું કે NCR = NCN-R, આમાં સૂત્ર કામ નહીં કરે. એટલે કરવા કરતાં શું છે કે છોકરાઓ એટલું ફેવરેબલ થોડું, બસ આ બે ત્રણ સૂત્રના આજુબાજુ ચાલે છે. એટલે હવે આ કિસ્સામાં મેં શું પ્રયત્ન કરીશ, તો છોકરાઓ અહીંયા મારા પાસે એક પહેલો કન્સેપ્ટ કે 2NC3 છે ને, તો 2N થી 3 નંબર પાછળ જાવ, એટલે 2N 2N-1 2N-2 નીચે લખશો 1 × 2 × 3 NC3, તો કે N N-1 N-2 1 2 3 N થી 3 નંબર પાછળ, 12 ના નીચે 1 = 12, જો 1 2 3 1 2 3 કેન્સલ. હવે આનું સાદું રૂપ જોઈએ
तो आटले आओ आ 2n दिस इज 2n माइनस 1 दिस इज 2n माइनस 2 अपॉन n n माइनस 1 n माइनस 2 ના બરાબર 12 n કેન્સલ જો આ બે માંથી બે કોમન અને આ બે જોડે ગુણાકાર એટલે 4 એટલે હવે નીચે આવે છે n માઈનસ 1 n માઈનસ 2 બરાબર 12 n માઈનસ 1 n માઈનસ 1 કેન્સલ n માઈનસ 2 ને 12 જોડે ગુણો ને આને 4 જોડે એટલે 4 2 8 n 4 12 ગુણ્યા n માઈનસ 2 8 n ઓછા 4 12 n 12 2 24 24 ને ડાબી બાજુ લાવો 12 n ઓછા 8 n 24 માંથી 4 જાય તો 20 12 માંથી 8 જાય તો 4 n બરાબર કેટલા આવશે 5 એટલે n ની કિંમત કેટલી આવશે 5 ફરીથી એકવાર જો સર અહીંયાથી રિપીટ કરે તો આમાં પહેલું સૂત્ર નહીં ચાલે એટલે 2nc3 એટલે 2n થી 3 નંબર પાછળ આ પાછળ કરશો તો અહીંયા 1 થી 3 નંબર આગળ nc3 3 નંબર પાછળ આગળ 12 લાવી છે 1 2 3 1 2 3 કેન્સલ પછી અહીંયાથી n n કેન્સલ આ બેમાંથી 2 એટલે 2 અને આ 2 4 n માઈનસ 1 સાદું રૂપ આપ્યું છે એક થોડોક સમય આપીશ જોવા માટે અત્યારે આપણે આ જોઈને બતાવી દે આ દાખલા તરફ ચાલ્યા જઈએ તો કે હવે અહીંયા આવો તો 2n c3 એના નીચે આવશે nc3 11 ના નીચે सेम જ છે 2n c3 એટલે 2n થી 3 નંબર પાછળ જાઓ 2n 2n માઈનસ 1 2n માઈનસ 2 1 થી 3 નંબર આગળ આ n n માઈનસ 1 n માઈનસ 2 11 જો 1 2 3 1 2 3 તો નીકળી જશે 1 n નીકળી જશે 2 2n માઈનસ 1 2n માઈનસ 2 n માઈનસ 1 n minus 2 is equal to 11 હવે જો આ આમાંથી આ બેમાંથી બે કોમન ને આ બે જોડે ગુણી કરશો એટલે 4 એટલે n minus 1 n minus 2 equals to 11 n minus 1 n minus 1 હવે આને આ બાજુ લઈ જાઓ 4 2 ના 8 n ઓછા 4 ડાયરેક્ટ લખશે 11 n 11 2 22 22 ને આ બાજુ લઈ આવે 22 ઓછા 4 11 n ઓછા 8 n 22 માંથી 4 જાય તો 18 આ 3 n 30 ભાગ સુધી એન બરાબર કેટલા મળશે 6 જો લો બંને દાખલા